પ્રશ્ન એક. ભારતમાં કયો દિવસ વિશ્વ પત્રકારિતા પ્રેસ દિન તરીકે ઉજવાય છે? જવાબ છે 16 નવેમ્બર. પ્રશ્ન બે. 15 નવેમ્બર 2017ના રોજ કયા દેશમાં લશ્કરે બળવો કર્યો છે? જવાબ છે ઝિમ્બાબ્વે. પ્રશ્ન ત્રણ. 15 નવેમ્બર 2017ના રોજ લશ્કરે કરેલા બળવાથી ઝિમ્બાબ્વેના કયા રાષ્ટ્રપતિના 37 વર્ષના એક હથ્થું શાસનનો અંત આવ્યો છે? જવાબ છે શ્રી રોબર્ટ મુગાબે. પ્રશ્ન ચાર. ઝિમ્બાબ્વેની રાજધાનીનું નામ શું છે? જવાબ છે હરારે. પ્રશ્ન પાંચ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં મંદિરોનું સંચાલન કરનારા દેવસ્વામમાં સવર્ણ વર્ગના ગરીબોને 10% અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? જવાબ છે કેરળ રાજ્ય. પ્રશ્ન છ. ગ્રાહકને GST અંતર્ગત ભાવમાં ઘટાડાનો લાભ મળે છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકારે શેની અથવા તો કઈ સમિતિની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે? જવાબ છે નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટી. પ્રશ્ન સાત. નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટીમાં કુલ કેટલા સભ્યો છે? જવાબ છે 5. પ્રશ્ન આઠ. CBIC સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સનું નામ બદલીને નવું નામ શું કરવામાં આવ્યું છે? જવાબ છે CBEC સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ. પ્રશ્ન નવ. ભારતના વર્તમાન 17 નવેમ્બર 2017ની સ્થિતિએ કેબિનેટ સચિવનું નામ શું છે? જવાબ છે શ્રી PK પ્રદીપકુમાર સિંહા. પ્રશ્ન દસ. ભારતના વર્તમાન 17 નવેમ્બર 2017ની સ્થિતિએ નાણાં સચિવનું નામ શું છે? જવાબ છે શ્રી હસમુખ અઢિયા. પ્રશ્ન અગિયાર. CBEC વર્તમાન 17 નવેમ્બર 2017ની સ્થિતિએ ચેરમેનનું નામ શું છે? જવાબ છે શ્રીમતી વંજા એન સરના. પ્રશ્ન બાર. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સ્થાનિક અને વિદેશી કરન્સી ઇશ્યોર રેટિંગને સુધારીને નવું કયું રેટિંગ આપ્યું છે? જવાબ છે BAA2. પ્રશ્ન તેર. વર્ષ 2004માં મૂડીઝે ભારતને કયું રેટિંગ આપ્યું હતું? જવાબ છે BAA3. પ્રશ્ન ચૌદ. નવેમ્બર 2017 દરમિયાન કઈ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ સુધારીને BAA2 આપ્યું છે? જવાબ છે મૂડીઝે. પ્રશ્ન પંદર. મૂડીઝ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2017-18માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેવાની ધારણા છે? જવાબ છે 6.7%. પ્રશ્ન સોળ. મૂડીઝના અનુમાન અનુસાર વર્ષ 2018-19માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે? જવાબ છે 7.5%.